વડગામ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં છેલ્લા હપ્તાથી લાભાર્થીઓ વંચિત જોવા મળ્યા હતા, જેને લઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં વડગામ તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓને મોટા ભાગના પ્રમાણમાં લોકોને હપ્તા મળી ગયા છે, ત્યારે તાલુકાના 100 જેટલા ગરીબ લાભાર્થીઓને મકાનનો છેલ્લો હપ્તો મળ્યો નથી. સરકારની યોજનાની ગાઈડલાઈન પ્રમાણે વર્ષ 2016-17 પ્રમાણે પતરાવાળા મકાનો મંજૂર થયા હતા, પણ વર્ષ 2017-18માં સરકારની ગાઈડલાઈન બદલાતા નળિયાવાળા અને ધાબાવાળા મકાન બનાવવાનો હુકમ થતા ગરીબ લોકો આ મકાનો પહેલા બનાવી ચૂક્યા હતા. પણ ગરીબ માણસો જોડે રોજગારી કોઈ પણ પ્રકારનું આવકનું સાધન ના હોય, વ્યાજે પૈસા લાવી ઈંટ રેતી સિમેન્ટ કડિયા કારીગરોને પૈસા ચૂકવ્યા છે, મકાનનું કામ પૂર્ણ કર્યું હતું, ત્યારે ગરીબ લોકો વધુ પૈસા ખર્ચીને ધાબાવાળા કે નળિયાવાળા મકાન બનાવી શકે તેમ નથી. હાલ સરકાર દ્વારા કમિશનર દ્વારા છેલ્લો હપ્તો ચૂકવવા વિલાયતી નળિયાવાળા તથા ધાબાવાળા મકાનો જ મંજૂર કરી કોમ્પ્લેક્સ કરી છેલ્લો હપ્તો ચૂકવવામાં આવશે, ત્યારે આ ગરીબ લાભાર્થીઓને માટે વડગામ તાલુકાના અશ્વિનભાઈ સક્સેના દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં લેખિત રજૂઆત કરી ગ્રામ વિકાસ એજન્સીના મંત્રી શ્રી આરસી ફળદુ સાહેબને લેખિતમાં જાણ કરી હતી. ગરીબ લોકોને મકાનનો છેલ્લો હપ્તો મળી શકે એવી સરકારશ્રી ધ્યાનમાં રાખીને જિલ્લાના ગરીબ લાભાર્થી મકાનથી વંચિત ન રહે, વિકાસની ગતિ ચાલુ રહે એવું લાભાર્થીઓ જણાવી રહ્યા છે. ઠાકોર પ્રતાપજી તલાજી છે અને મારે ઘર બનાવવા બદલે 2 લાખ રૂપિયા ખર્ચો થયો છે અને છેલ્લો હપ્તો બાકી છે. સરકાર કહે છે કે ધાબાવાળું મકાન બનાવો, તો ક્યાંથી બનાવીએ? અને અમે મજૂરિયા માણસ છીએ. અને હજી અમારે સરકારમાંથી 10 લેવાના બાકી છે. હપ્તો મળ્યો નથી હજી? ના, હજી હપ્તો મળ્યો નથી. હું બિહારી પરબત ખાન સલેમ ખાન, વડગામનો ડેપ્યુટી સરપંચ છું. પરધોની યોજનામાં લગભગ 7-8 જણોને છેલ્લા હપ્તા મળ્યા નથી અને જલ્દી ગરીબોને સહાય મળે એવી મારી રજૂઆત છે. દીપક પુરબિયા, આઝાદ ન્યૂઝ, વડગામ.